નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા લોકોને ખ્યાલ છે હું તમને એક સવાલ પણ પૂછું છું તમને કમેન્ટમાં એનો આન્સર આપવા માટે તો આ એવા મુદ્દાઓ છે કે જે તમારી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે જો અત્યારે આપણી પાસે સૌથી મોટો પ્રશ્ન શું છે ભાઈ કેટલું અમારે કરંટ વાંચવાનું કેટલા છાપા વાંચવાના મેગેઝિન વાંચવાનું પણ તમે કોઈ એકાદું ન્યૂઝપેપર વાંચતા હો બાકી આપણું મેગેઝિન વાંચતો હો તો આપણે મેગેઝિનની પણ ઘણી બધી મેટર અહીંયા કવર કરી લઈએ છીએ એટલે કે તમે અહીંયા ઓલરેડી ભણી ગયા હશો તમે મેગેઝિન વાંચી લીધું હોય અથવા તો તમે પછી વાંચો તમારું રિવિઝન થઈ જશે અને તમને મેગેઝિનનો કન્સેપ્ટ એમાં જે મુદ્દો લખેલો છે એ ભણવાથી તમને વધુ સરળતાથી સમજાશે અને યાદ પણ રહેશે ભણવાની જે મેથડ છે ભાઈ તમે શા માટે ક્લાસીસ જોઈન કરો તો કે ભાઈ કોઈ પુસ્તક છે કોઈ વિષય છે આપણને વ્યવસ્થિત જાણવા મળે સમજવા મળે તો તમે કરંટ અફેર્સ અહીંયા સમજી લો છો તમે આપણું મેગેઝિન વાંચી લો છો એ જે કોમ્બિનેશન થાય એનાથી જે આપણને યાદ રહે એ સમજાય એનાથી કોઈ સારી મેથડ બીજી ન હોય શકે તો આ પ્રકારનો કરંટનો લેક્ચર એ સિવાય દરરોજ એક યોજનાઓ જો ચાલીસ થી વધુ યોજનાઓ આપણે ભણી ગયા છીએ લાઈવ લેક્ચર હતા ત્યારે તો ભણતા જ પણ પાંચ સાત મિનિટનો યોજનાનો એક વિડીયો લેક્ચર આપણી આ ચેનલ પર અપલોડ થાય છે એનું પ્લે લિસ્ટ પણ છે જેમાં ચાલીસ થી વધુ યોજનાઓ છે આટલી યોજના જે કરી નાખે એનું કામ થઈ જાય એને સીધો સવાલ આવડી જવાનો હોય ક્લિયર તો આજનો આપણો લેક્ચર શરૂ કરીએ એ પહેલાં તમારા માટે એક નાની એવી માહિતી તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ જીપીએસસી એ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે પોતાનું કેલેન્ડર જારી કરી દીધેલું છે ઘણી બધી ભરતીઓ ક્યુમાં છે આવનારા સમયની અંદર આવવાની છે પીએસઆઈની કોન્સ્ટેબલની ભરતીઓ પણ ઓન ધ વે છે તો તમે એવું ઈચ્છો કે ભાઈ તમારે જીપીએસસીની માટે એક પ્રોપર બેચ કરી લેવી છે જેથી કરીને દરેક વિષયનું તમને પ્રોપર નોલેજ મળી જાય એવી પેટર્ન હોય તમને ખ્યાલ પડી જાય તો પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યુ

અને એ લખવા માટે પ્રોપર એક એની પ્રિપેરેશન કરવી જોઈએ એના માટે લખવા પડે સવાલ અને જવાબ અને પછી એનું એસેસમેન્ટ પણ થવું પડે કે હા આ પ્રકારનો તમે આન્સર લખો તમને એટલા જ માર્ક મળે આ પ્રકારનો આન્સર લખો તમને હજી વધુ માર્ક મળે એસેસમેન્ટ થાય તો આપણે ઝડપથી લિસ્ટની અંદર આપણું નામ આવે બરાબર તો આ પ્રકારની એક પ્રિલિમિનેશન અને ઇન્ટરવ્યુની બેચ શરૂ થઈ ચૂકેલી છે જેનો સમય છે એક વાગ્યાનો વોલ્ડિંગ બોક્સ કે ગાંધીનગર ખાતે બાકી નિષ્ણાંત ફેકલ્ટીઓ છે તમને મટિરિયલ મળશે રોજનું ચાર કલાકનો સેશન રહેતો હોય એ બધી ડિટેલ તો છે જ છતાંય તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે પંચોતેર પંચોતેર જીરો છ અઢાર અઢાર અને આઠસો આઠસો ત્રેવીસ સત્યાસી સત્યાસી આ નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો આ બેચની વાત થઈ હવે આપણે જોઈએ લાસ્ટ લેક્ચરમાં પૂછેલો સવાલ કે તમામ જિલ્લા અદાલતોનું લાઈવ સ્ટ્રીમિંગ કરનારો દેશનું પહેલું રાજ્ય કયું બન્યું ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કે કેરળ ઘણા બધા લોકોના મેં જવાબ જોયા છે કમેન્ટ બોક્સ ની અંદર તો યાદ રાખો કે ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું છે કે જ્યાંની ગુજરાતની જે જિલ્લા અદાલતો છે તમામ જિલ્લા અદાલતોનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ થઈ ગયેલું છે એવું દેશનું પહેલું રાજ્ય બન્યું તમારું મારું પ્યારું ગુજરાત જો અહીંયા તમારે આન્સર જે લેક્ચરમાં પૂછતો હોય આ લેક્ચરના અંતે હું એક સવાલ પૂછીશ તમારે આન્સર આપવાનો પ્રયત્ન કરવાનો છે ભલે ખોટો પડે અહીંયા ખોટો પડશે તો આપણને સાચો જોબ ખ્યાલ પડશે પરીક્ષામાં ખોટો પડવો જોઈએ નહીં તો આ તો આપણો સવાલ હવે જોઈએ આપણે આજની મેટર મેટર નંબર વન એક ગુરુ ગ્રહ બન્યો સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ ગુરુને સૌથી વધારે ચંદ્ર એટલી બાણું ચંદ્ર એમાં કડવા ચ્રોથ બરાબર હવે બાણું ચંદ્ર હોય તો બાણું વખત રહેવું પડે ને ભૂખ્યા કેવી ભૂખથી આપણે તડપું પડે ધંધો કરાય નહીં પણ હવે સવાલ એવો પૂછાય કે સૌથી વધુ ચંદ્ર કયો ગ્રહ ધરાવે છે એની સંખ્યા કેટલી તો કે બાણું જેટલી

બાર ચંદ્ર પૈકીના નવ ખૂબ દૂર છે આ નવ ચંદ્ર ગુરુની પરિક્રમા કરવામાં પણ દિવસ લાગે છે તમે વિચારો ખૂબ રહેલા છે અને નવ ઘણા નાના નાના પણ છે છે એટલે કે સ્મોલ ખૂબ ચંદ્રમાં વકરી કક્ષામાં છે તેનો અર્થ કે તેની પરિક્રમાની દિશા ગુરુના પરિભ્રમણની દિશાની વિરુદ્ધ છે ધારો કે ગુરુ આમ ફરતો હોય તો એ લોકો ઊંધી દિશામાં ફરી રહ્યા છે આ તો આપણે સવાલ સ્ટેટિકામાંથી પૂછાય ખ્યાલ પડી જાય પણ હવે જે આપણે સમજવાનું છે પહેલા આપણે સોલાર સિસ્ટમ આખી જોઈ લે ફોટો આપણને યાદ રહી જાય આપણને આ ગ્રહો જે છે બધા એ પણ ખબર હોવી જોઈએ લાઈનમાં તો આ આ સૂર્ય સૂર્ય ગ્રહ નથી પણ સૂર્ય તારો છે સ્ટાર છે બરાબર તારો જો અહીંયા મર્ક્યુરી એટલે કે બુધ અને કેમ યાદ રાખાય તો કે બુધ ગુરુ નહીને શુક્ર તો અહીંયા શુક્ર શનિ નહીં પણ રવિ તો રવિવાર એટલે આ તો એને બદલે પૃથ્વી પછી નહીં નહીં પણ મંગળ તો અહીંયા તમને માર્સ દેખાય છે પછી બુધ અને ગુરુ તો તમને અહીંયા ગુરુ દેખાય છે પછી શુક્ર નહીં એની બદલે શનિ તો તમને અહીંયા શનિ દેખાય છે પછી યુરેનસ નેપચ્યુન અને પ્લુટો પણ હવે પ્લુટોની જે ગણતરી છે એ ગ્રહમાં કરવામાં નથી આવતી આ માટે તો તમે જો આ ગ્રહ એક ચોક્કસ દિશામાં પરિભ ફરતા હોય છે સૂર્યની ફરતે અને એ લોકો પોતાનો જે પથ છે એની ઉપર જ તે રહેતા હોય છે એ આ બીજા કોઈ ગ્રહનો પથ હોય એને કટ ન કરે એટલે કે કઈ રીતે તમે સમજો ફોર એક્ઝામ્પલ કે આ સૂર્ય છે આની ફરતે પૃથ્વી આવી રીતે ફરે છે અહીંયા આ પૃથ્વીનો આખો રોડ છે તો બીજા જે ગ્રહો છે એ આની આવી રીતે આમ કંઈક ને કંઈક ફરતે ફરતા હશે પણ પ્લુટો શું કરે છે એ આવી રીતે આમ કટ કરે છે

જ્યાં આપણે સૌ વસવાટ કરીએ છીએ જો અહીંયા આપણે ઉભા છીએ દેખાય તમને બધાને પ્રોગ્રેડ ચંદ્રમાં ગ્રહની નજીક હોય છે એટલે કે આ પૃથ્વી અહીંયા આપણો ચંદ્ર તો આ નજીક હોય તો એને એને શું આવે આવે પ્રોગ્રેડ પણ જેમ અત્યારે કેમ ગુરુના બીજા ચંદ્રો મળ્યા એ ગુરુથી ખૂબ દૂર છે તો અહીંયા અહીંયા આપણો ધારો કે આપણો બીજો ચંદ્રમાં ખૂબ આઘો હોય તો એને શું કહેવામાં આવે એને કહેવામાં આવે રેટ્રોગ્રેડ બસ આટલો જ કન્સેપ્ટ છે તો અહીંયા આને કહેવાય રેટ્રો ગ્રેડ

તમે સૌ જાણો છો ખૂબ સહેલું ભણીએ છીએ ભાઈ આ કોઈ એવા રોબોટિક સાયન્સના મુદ્દાઓ નથી ભાઈ સહેલા કન્સેપ્ટ છે બરાબર સોર સોલાર સિસ્ટમના કન્સેપ્ટ છે કે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે ઓકે હા સૌથી મોટો ઉપગ્રહ ગેનિમીડ છે અન્ય ઉપગ્રહો યુરોપા કેલિસ્ટો અને આયો છે પાયોનિયર અવકાશયાન દ્વારા ગુરુના ગ્રેટ રેડ સ્પોટ એટલે કે જે મોટા મોટા લાલ ડાઘાઓ છે એની ઓળખ કરવામાં આવેલી છે છે અને બંધારણ કોના જેવું જેવું સૂર્ય વાતાવરણમાં હિલિયમ હાઇડ્રોજન મિથેન અને એમોનિયા છે આપણે આવર્ત કોષ્ટક આપણે દસમા ધોરણમાં એમાં ભણતા મેન્ડેલીફ આવર્ત કોષ્ટક આપણને યાદ આવી જાય તરત બરાબર એના તત્વો હાઇડ્રોજન હિલિયમ લિથિયમ એરેલીમ બોરોન કાર્બન તો તમે જુઓ

યાદ રાખજો સવાલ પૂછાય ને તમને ઓપ્શનમાં શું શું દેખાય છે પણ નથી પહેલું બા વિવિધતા ધરાવતું વિરાસત હેરિટેજ સ્થળ તરીકે કોને ઘોષિત કરવામાં આવ્યું યાત સો સરોવર ને અને અહીંયા તમને દેખાય રેડ કલર જે છે યાદ દેખાય છે અહીંયા તમને યાદ સો સરોવર ક્લિયર હવે માહિતી મેળવીએ સરોવરને ચુમાથાંગ ગામની પંચાયતે પંચાયત જૈવ વિવિધતા પ્રબંધન સમિતિએ સિક્યોર હિમાલયા પ્રોજેક્ટ અંતર્ગત જે વિવિધતા અધિનિયમ હેઠળ લદ્દાખનું પ્રથમ જૈન વિવિધતા વિરાસત સ્થળ ઘોષિત કર્યું છે સવાલ સરળ પૂછો તો શું પૂછાય કે લદ્દાખનું પ્રથમ જે વિવિધતા વિરાસત સ્થળ નીચેનામાંથી કયું છે જણાવો વિધાન પૂછવા હોય જીપીએસસી માં તો કેવી રીતે પૂછાય કે કયા એક્ટ અંતર્ગત કયા પ્રોજેક્ટ અંતર્ગત એને ઘોષિત કરવામાં આવ્યું છે તો કે સિક્યોર હિમાલયા પ્રોજેક્ટ બે હજાર સત્તરમાં શરૂ કરવામાં આવેલો છે સિક્યોર હિમાલયા પ્રોજેક્ટ છ વર્ષ માટે થઈને હમણાં હું તમને ડિટેલ એ પણ કરાવું છું ટોલ કેટલા મીટરની ઊંચાઈ છે ચાર હજાર આઠસો વીસ મીટરની ઊંચાઈ છે અને પક્ષીઓના સ્વર્ગ તરીકે ઓળખાય છે કયા કયા ખાસ પક્ષીઓ બાર હેડેડ ગૂઝ ગાળી કાળી ડોકવાળા સારા અને બ્રાહ્મણી બતક આ પ્રકારના પક્ષીઓ આપણને ત્યાં જોવા મળે છે ત્યારબાદ કાળી ડોકવાળા સારસના સૌથી ઊંચા પ્રજનન સ્થળ પૈકીનું એક સ્થળ છે લદ્દાખમાં આવેલું છે એ પણ કેટલી ઊંચાઈ એ ચાર મીટરની ઊંચાઈ આવેલું ક્લિયર થાય છે હવે આપણે જોઈએ સિક્યોર હિમાલયા પ્રોજેક્ટ ખાસ તમને જીપીએસસી ક્લાસ વન ટુ અથવા તો સુપર ક્લાસ થ્રીની એક્ઝામની અંદર આવા સવાલ પૂછાય સિક્યોર હિમાલયા પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ભારત સરકારનો મંત્રાલય એમણે સિક્યોર હિમાલય નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો વર્ષ બે હજાર સત્તરની અંદર સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામની સાથે રહીને એમ કે ભાઈ હિમાલયન જે ક્ષેત્ર છે જે વિસ્તાર છે એ સિસ્ટમની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ અને એટલે એનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે અને એટલા માટે ભારત સરકારે બે હજાર સત્તરમાં એના માટે હિમાલયન સિક્યોર હિમાલયા એ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરી દીધો યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એ પણ ઘણી બધી એમાં ખાસ સહયોગ કર્યો કામગીરી કરી

ત્યાંનું વાતાવરણ ઇકોસિસ્ટમનું જતન કરવું સંરક્ષણ કરવું કે જેથી કરીને હિમાલયન ઇકોસિસ્ટમને કોઈ નુકસાન ન પહોંચે ક્લિયર થાય છે તમને તમને તો આ છે સિક્યોર હિમાલયા પ્રોજેક્ટ રાખો ક્યારે શરૂ વર્ષ પણ દેખાતી હશે આપણને એ બધા વિસ્તારની અંદર સ્નો લેપડ એ ખાસ જોવા મળે બરફનો બરફ આચ્છાદિત વિસ્તાર છે તો ત્યાં લેપડ જોવા મળે પણ કેવા લેપડ સ્નો લેપડ જોવા મળે તો આ કંઈક ને સવાલ આ બાગડ બિલ્લા સવાલ કહેવાય કે કયો બાગડ બિલ્લો ક્યાં જોવા મળે છે એવા સવાલો પણ પરીક્ષામાં ક્લિયર જોઈએ આપણે કે જે વિવિધતા વિરાસત સ્થળ બાયોડાયવર્સિટી હેરિટેજ પ્લેસ કઈ રીતે બાયોડાયવર્સિટી એક્ટ બે હજાર બે એની કલમ નંબર સાડત્રીસો આ કલમ અંતર્ગત કોઈ પણ રાજ્ય સરકાર ત્યાં રહેલા કોઈ પણ પ્લેસને બાયોડાયવર્સિટી હેરિટેજ પ્લેસ તરીકે ઘોષિત કરી શકે પણ એટલું એ એ પ્રકારનું એ એ જે વિસ્તાર છે એવો હોવો જોઈએ તો એને ઘોષિત કરી શકાય જો કોઈ પણ રાજ્ય સરકાર કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા સાઇટને ને જેવ વિવિધતા વિરાસત સ્થળ તરીકે જાહેર કરી શકાય આ જે સાઇટ છે જે સ્થળ છે પણ તે તેના અધિકાર ક્ષેત્રમાં હોવી જોઈએ એટલે કે ગુજરાતના કોઈ ગુજરાત સરકાર છે મહારાષ્ટ્રના કોઈ પ્લેસને ને ન કરી શકે પણ ગુજરાતનું કોઈ એવું સ્થળ કે જ્યાં સારી ઇકોસિસ્ટમ છે બાયોડાયવર્સિટી છે તો એને હેરીટેજ પ્લેસ બાયોડાયવર્સિટી હેરિટેજ પ્લેસ તરીકે જાહેર કરી શકે બાયોડાયટી એક્ટ બે હાજર બે ની કલમ થર્ટી સેવન મુજબ ક્લિયર સમજી રહ્યા છો તમે રોકેટ સાયન્સ નથી આમાં વિરાસત હજાર સાત માં નલુર ઇમલી ગ્રો બેંગ્લુર કર્ણાટક ની અંદર તાજેતરમાં આપણે ભણી ગયા તા એક તમિલનાડુ સરકારે કોને જાહેર કર્યું હતું તો કે અરિયાપટ્ટુને જારી કર્યું હતું આ મુદ્દો આપણે ભણી ગયા છીએ બરાબર તમિલનાડુ સરકારે મદુરાઈ જિલ્લાના મેલુર માં આવેલ અરિયાપટ્ટુને બાયોડાઈવર્સિટી હેરિટેજ પ્લેસ તરીકે જાહેર કર્યું કે જે તમિલનાડુનું પહેલું હેરિટેજ પ્લેસ છે પણ પણ સ્થળ છે માત્ર હેરિટેજ પ્લેસ સમજો છો ખાલી હેરિટેજમાં એમાં ફેર પડે બરાબર પણ આ તો બાયોડાયવર્સિટી જ્યાં ખરેખર સારી બાયોડાયવર્સિટી છે જે વિવિધતા છે ક્લિયર થાય છે ત્યાર પછી સ્મૃતિ મંધાના ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડ સાથે વુમેન્સ પ્રીમિયર લીગ ડબલ્યુ પીએલની સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંદાના આજે તમે એની ઓપ્શન થઈ બરાબર ફરી એક વખત આપણે ક્રિકેટની અંદર ઇતિહાસ સર્જવા જઈ રહ્યા છીએ આપણી આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ જેને આપણે કહીએ છીએ ખૂબ સક્સેસ ટુર્નામેન્ટ ત્યાર પછી ઘણા બધા લોકો એની કોપી કરી પણ ભારત જેટલું આઈપીએલ જેટલી સક્સેસ ગઈ એટલી કોઈ બીજી સક્સેસ નથી ગઈ તો આમાં ખાસ અત્યારે એની હરાજી યોજાય અહીંયા તમે સ્મૃતિ મંદાનાનો ફોટો પણ જોઈ શકો છો પ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગ પાંચ ટીમોની બોલી લાગી એની અંદર જીઓ વર્લ્ડ સેન્ટર મુંબઈ ખાતે હરાજી કરવામાં આવી લોકોને ખ્યાલ છે જીઓ વર્લ્ડ નો સેન્ટર બનાવ્યું છે અંદર ત્યાં આવી અલગ અલગ ઇવેન્ટ યોજી શકાય ત્યાં જ આ હરાજીનું આયોજન થયું અને ત્યાં ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાને ને રોયલ ચેલેન્જર બેંગ્લોરે ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડ ભારતીય રૂપીઝની અંદર એમની બોલી લાગી હવે કઈ ટીમ બધી રમશે

એના માટે સ્પેશિયલ ઇન્ટરવ્યુ મેન્ટરશીપ પ્રોગ્રામ ઘણા બધા વિદ્યાર્થીઓ મળતા હોય કે મેં પ્રિલિમ પાસ કરી મીન્સ પાસ કરી પણ ઇન્ટરવ્યુમાં હું રહી જાઉં છું કેમ કે ત્યાં આપણી સામે જે પેનલ બેઠી હોય એક એક સિનિયર ઓફિસર હોય રિટાયર્ડ થઈ ગયેલા હોય અને ઘણી વખત આપણે ગભરાઈ જતા હોઈએ તો તમને લોકોને એવું થાય કે ભાઈ તમારે પહેલાં જ એક પ્રકારના મોક ઇન્ટરવ્યૂ આપી દેવા છે તો ગાંધીનગર ખાતે આવો સ્પેશિયલ ઇન્ટરવ્યૂ મેન્ટરશીપ પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે અઢાર ફેબ્રુઆરીથી તમને લોકોને ઈચ્છા પડે કે ભાઈ આમ આપણે ભાગ લેવો છે તો તમારે એક રજીસ્ટ્રેશન કરાવવું પડશે રજીસ્ટ્રેશન નંબર છે આઠસો ત્રેવીસ આઠસો ત્રેવીસ નેવ્યાશી આ નંબર પર તમારે માત્ર એક મેસેજ મોકલવાનો છે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે એના વિશે તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે શાખાના કોન્ટેક્ટ નંબર પર કોલ કરી શકો છો પણ એટલું ચોક્કસ કે આ પ્રકારના ઇન્ટરવ્યૂ મેન્ટરશીપથી તમને એક ચોક્કસ ફાયદો થશે તમે જ્યારે ઇન્ટરવ્યુ આપવા જશો તો તમે ઓલરેડી મોક ઇન્ટરવ્યુ આપી દીધેલા હશે તો એના સો ટકા બેનિફિટ થશે ક્લિયર ત્યારબાદ કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ

એમને માસિક પીરિયડ દરમિયાન સેનેટરી પેડનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવી બીજું કે સેનેટરી પેડ વેન્ડિંગ મશીન અને સેનેટરી પેડ ડિસ્પોઝલ મશીનની સવલતો એમને પૂરી પાડવી નિશાળની અંદર અને આ માટેનું એક પ્રોપર આયોજન થયું અને એ માટેનો એક આખો પ્રોજેક્ટ એટલે કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ બાળકીઓ સાથે સંબંધિત ખાસ કિશોરીઓ સાથે સંબંધિત આ ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ ત્યાં એને લોન્ચ કરવામાં આવ્યું વલસાડ જિલ્લાની અંદર લોન્ચ કરવામાં આવ્યું ખાસ જિલ્લો આપણે યાદ રાખશું એ માટે આ મશીનો એકાવન લાખના ખર્ચે એ મશીનો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની વાત કરતા કહ્યું કે ભાઈ અઢાર હજાર જેટલી બાળકીઓનો સમાવેશ થશે અઢાર હજાર જેટલી બાળકીઓ કિશોરીઓ આ યોજનાનો લાભ લેશે આ પ્રોજેક્ટ અંતર્ગત એમને આવરી લેવામાં આવશે તો સવાલ કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ એનો લોન્ચિંગ ક્યાં થયું વલસાડ જિલ્લામાં એક આ મુદ્દો આપણે યાદ રાખવો ખૂબ જરૂરી છે મધ્યપ્રદેશમાં એશિયાનો પ્રથમ ફ્લોટિંગ ફેસ્ટિવલ ફ્લોટિંગ એટલે શું તરતી કઈ ફ્લોટ ફ્લોટિંગ ગઈએ તો ફ્લોટિંગ ફેસ્ટિવલ એશિયાનો પહેલો ફ્લોટિંગ ફેસ્ટિવલ ક્યાં યોજાનો મધ્યપ્રદેશના મંદસોરની અંદર જોઈએ આપણે આખી ડિટેલ તમને જો અહીંયા દેખાય છે અને ભારત આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ વિવિધતામાં એકતા ધરાવતો દેશ આપણે અહીંયા આટલા ઉત્સવો તહેવારો છે અલગ અલગ નામથી એકનો એક તહેવાર ઉજવાતો હોય અને આજ આપણી એકતા આજ આપણે એક ઓળખ છે વિશ્વભરની અંદર છતાંય આપણે એક છીએ એટલે કેમ કે વિવિધતામાં એકતા ધરાવતો દેશ ભારત એશિયાનો પ્રથમ પાંચ દિવસીય ફ્લોટિંગ ફેસ્ટિવલ કઈ જગ્યાએ ગાંધી સાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ બે હજાર ત્રેવીસ મંદસોર મધ્યપ્રદેશની અંદર યોજાણો ઉદ્ઘાટન કોણે કર્યું મધ્યપ્રદેશ સરકારના પ્રવાસન સંસ્કૃતિ અને ધાર્મિક ટ્રસ્ટ મંત્રી ઉષા ઠાકુરે કર્યું

પણ સવાલ ક્યાંથી નીકળે અહીંયાથી આ વિધાનમાંથી નીકળી શકે આ ઊંચાઈ સંબંધિત સવાલ પૂછાય પણ રેર ધી રેર કેસમાં આપણા નર્મદા જે સદા સરોવર ડેમ છે એના ઊંચાઈ સવાલ પૂછાય આપણે ગુજરાતનો મુદ્દો છે આપણે યાદ હોવો જોઈએ બરાબર પણ સિમ્પલ સરળ ક્વેશ્ચન વન લાઈનર પૂછવું હોય કોઈ વર્ગ ત્રણની ની પરીક્ષા માટે તો સિમ્પલ એવો પૂછાય કે એશિયાનો પ્રથમ ફ્લોટિંગ ફેસ્ટિવલ ક્યાં યોજાયો મધ્યપ્રદેશમાં એમાં ડિટેલિંગમાં કયા શહેરમાં તો મંદસોરની અંદર એટલો આપણને ખ્યાલ હોવો જોઈએ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા જાણીતા ડાયરેક્ટર કે વિશ્વનાથનું નિધન તેલુગુ ફિલ્મ નિર્માતા અને અભિનેતા કાશીનાથોની વિશ્વનાથ જે કે વિશ્વનાથ તરીકે ઓળખાતા એમનું બાણું વર્ષની વયે હૈદરાબાદના હૈદરાબાદની અંદર નિધન થયું ખૂબ ફેમસ વ્યક્તિ વર્ષ ઓગણીસો વર્ષ ઓગણીસો ને ત્રીસ એમનો જન્મ મદ્રાસ પ્રેસિડેન્સીના રેપલ્લે ખાતે જે અત્યારે આંધ્રપ્રદેશની અંદર છે બિલકુલ યાદ રાખવાની જરૂર નથી ઘણીવાર આવા વ્યક્તિ વિશેષ પૂછી લેતા હોય કઈ રીતે કે તાજેતરમાં નિધન પામેલા કે વિશ્વનાથ કયા ફિલ્ડ સાથે સંબંધિત હતા પછી એમાં એમ કે કે ફિલ્મ ગણિત વિજ્ઞાન એવા અલગ અલગ ઓપ્શન આપણને આપે સિવિલ સેવા એટલીસ્ટ આપણને ખબર હોવી જોઈએ જે વ્યક્તિના નિધન થાય છે આટલી મોટી કોઈ અસ્થિ હોય જેને અલગ અલગ એવોર્ડ જીતેલો હોય પોતાના ફિલ્ડની અંદર ખાસ યોગદાન આપ્યું હોય તો કે ભાઈ કે વિશ્વનાથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત હતા એટલી આપણને ખબર હોવી જોઈએ બાકી બર્થ ડેટનો એનો પ્લેસ નો યાદ રહે તો ચાલે નિર્દેશન એમણે કઈ કઈ ભાષાની ફિલ્મોમાં કર્યું તેલુગુ હિન્દી અને તમિલમાં પચાસ થી વધુ ફિલ્મોમાં અને ડિરેક્શન શંકર ભરણમ સાગર સંગમમ સપ્તપદી કામચોર અને સંજોગ જેવી ફિલ્મોની અંદર પુરસ્કારો મળેલા રઘુપતિ પુરસ્કાર આંધ્રપ્રદેશ ગવર્મેન્ટ દ્વારા પદ્મશ્રી વર્ષ ઓગણીસો બાણું ભારત સરકાર દ્વારા કયા ફિલ્મો બટ ઓબિયસ કલા માટે મેળવ્યો છે અને અડતાલીસમાં માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એમને ક્યારે એનાયત થયેલો વર્ષ બે હજાર સોળમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર

એમાં અમિત શાહ સાહેબ જે કઈ પણ આયોજન કરે ને એ પહેલા પૂછાય એટલા માટે ઇમ્પોર્ટન્ટ ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડમાં નેનો યુરિયા પ્લાન્ટની આધારશીલા મૂકી આધારશીલા એટલે ફાઉન્ડેશન સ્ટોન હજી એની શરૂઆત છે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે અને પછી જે બન્યા પછી જે રિબિન કાપવામાં આવે એને કહેવામાં ઉદ્ઘાટન ઉદઘાટન સવાલ સીધો સરળ બનલા તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે કયા રાજ્યમાં નેનો યુરિયા પ્લાન્ટની આધારશિલા મૂકી ઝારખંડની અંદર અથવા તો ઝારખંડમાં નેનો યુરિયા પ્લાન્ટની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ એવા અલગ અલગ સવાલ તો નું નામ પૂછી લે સિમ્પલ સવાલ આવા જ પૂછાય બરાબર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડના દેવધર ની અંદર ચારસો પચાસ કરોડના ખર્ચનો નેના યુરિયા પ્લાન્ટની આધારશિલા મૂકી બીજું ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોટિવ ઇફકોના ટાઉનશીપની પણ આધારશીલા મૂકી હતી આજે નેનો યુરિયા પ્લાન્ટ છે કે ભારતનો પાંચમો નેનો યુરિયા પ્લાન્ટ છે તમને તરત પ્રશ્ન થાય પહેલો નેનો યુરિયા પ્લાન્ટ ક્યાં તો યાદ રાખજો વિશ્વનો વિશ્વનો પહેલો નેનો યુરિયા પ્લાન્ટ આપડે ગુજરાતના કલોલ ખાતે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર એકવીસ માં કર્યું હતું વિશ્વનો પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટ પણ આ લિક્વિડ યુરિયા લિક્વિડ યુરિયા પ્લાન્ટ છે ખાસ યાદ રાખજો કઈ જગ્યાએ કલોલ અને બે હજાર એકવીસ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એનું ઉદ્ઘાટન આ મુદ્દો એટલે મેં તમને કીધું વધારે ઇમ્પોર્ટન્ટ ઝારખંડનો મુદ્દો અમિત શાહ દ્વારા આધારશીલા મુકાય છે અને એની સાથે સંબંધિત ગુજરાતનો મુદ્દો પણ આપણે જોઈ લીધો હોલિસ્ટિક કહેવાય કે આપણે દરેક તરફીથી ભણી લઈએ છીએ કે ક્યાંયથી પણ સવાલ પેપર કાઢે આપણને જે લોકોએ આ લેક્ચર અટેન્ડ કર્યા છે એને આવડવો જોઈએ ક્લિયર થાય છે ત્યાર પછી આપણે જોઈએ આજનો આપણો ક્વેશ્ચન ક્વેશ્ચન ઓફ ધ ડે કે પીએમ પ્રણામ યોજનાનો ઉદ્દેશ જણાવો પીએમ પ્રણામ યોજના એનો ઉદ્દેશ્ય શું રહેલો છે વિશ્વભરમાં યોગનો ફેલાવો કરવો પ્રણામ દેશના વિરાસતના સ્થળોની જાળવણી કરવી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો કે દેશમાં પ્રવાસનને વેગ આપવો પીએમ પ્રણામ યોજના મેં ભણાવી દીધેલી યોજના છે તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ જો તમને લોકોને નથી ખ્યાલ તો પ્લે લિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એવી આશા રાખું કે તમને પસંદ પડ્યો તમને આપણા યોજનાના લેક્ચર કરંટના લેક્ચર ખૂબ પસંદ પડતા હશે તો દોસ્તો ખાસ એક લાઇક આપી દો શેર કરો મેક્સિમમ લોકો સુધી બીજું તમે એવું ઈચ્છો કે વર્લ્ડ ઇન બોક્સના દરેક ઇનિશિયે તમારા સુધી સૌથી પહેલા પહોંચે વર્લ્ડ ઇન બોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક ટેલિગ્રામ એને ફોલો કરો તમે આપણે ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી લો તમને આ લેક્ચરની પીડીએફ પણ ત્યાં મળી જવાની છે તમારે નોટ બનાવવાની પણ જરૂર નથી માત્ર એ પીડીએફનું તમારે રિવિઝન કરી લેવાનું છે પ્રોપર રીતે લેક્ચર અટેન્ડ કરી લેવાના બાકી જયારે તમે મેગેઝીન વાંચો ત્યારે આ બધા મુદ્દા તમારી સામા જ તમને દરત યાદ આવશે આ લેક્ચર ક્લિયર થાય છે તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર હું આશા રાખું તમને પસંદ આવ્યો હશે ફરી પાછા આપણે કોઈ નવા મુદ્દા સાથે કોઈ નવા કન્ટેન્ટ સાથે પરીક્ષા લક્ષી માહિતી સાથે ભેગા થઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત